હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ વકીલ બાર એસોસિએશનની પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટેની ચૂંટણી યોજાઈ, જેમાં ઉમેદવારી નોંધાવી તે સમયે પ્રમુખ સહમંત્રી બિનહરીફ તથા મંત્રી અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી સાથે મતદાન થયું. ઉપપ્રમુખ પદ માટે બંને ઉમેદવારોને એક સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો. એક જ દિવસે વડોદરા જિલ્લાના વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, ત્યારે ડભોઈ ખાતે પણ વકીલાત કરતા વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું. ડભોઈ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યા તે વખતે પ્રમુખ તરીકે માટે આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ નિમાયા હતા. હવે ઉપપ્રમુખ અને મંત્રી પદ માટે ચૂંટણી થવાની હતી, જેનું મતદાન પૂર્ણ થયા બાદ ગત મોડી સાંજે પરિણામ આવતા ઉપપ્રમુખ પદ, જે ભારે રસાકસી ભર્યું હતું, મતદાન થયું. વકીલ સોહલ વ્યાસ અને એસએન કડિયા બંને ઉમેદવારો 32-32 મત મળ્યા, ત્યારે બંને વચ્ચે સરખા મત આવ્યા હતા. ત્યારે ચિઠ્ઠી ઉછાળી ઉપપ્રમુખ તરીકે એસએન કડિયાની નિયુક્તિ થઈ હતી અને મંત્રી તરીકે નિલેશભાઈ બારોટનો 11 મતથી વિજય થયો હતો. ત્યારે નવી બોડી નિમાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારોનું વકીલ બાર એસોસિએશનના વકીલ મિત્રો દ્વારા ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પ્રમુખ આરબી ભટ્ટ દ્વારા વકીલ મિત્રોના પ્રશ્નો હલ કરવા બાહેધરી આપવામાં આવી. આજરોજ ડભોઈ બારની એસોસિએશનની ચૂંટણી થઈ, જેમાં પ્રમુખ તરીકે હું બિનહરીફ ચૂંટાઈ આવેલો છું, ઉપપ્રમુખ તરીકે સોએબભાઈ અને મંત્રી તરીકે નરેશ આપણે નિલેશભાઈ બારોટ અને સહમંત્રી તરીકે રાજુભાઈ ચૂંટાઈ આવેલા છે. અને અમે એક ટીમથી કામ કરીને ડભોઈ બાર એસોસિએશનના સભ્યોના જે કંઈ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવીશું, ચોક્કસ લાવીશું. અને એક મતથી અને એક સંપથી અમે કામ કરીશું અને વકીલોના ઉત્કર્ષ માટે અમે ખંતથી કામ કરીશું, એની બધા વકીલ મિત્રોને અમે ખાતરી આપીએ છીએ.